કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ એવરીબડી એન્ડ હેપી ન્યુ યર ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ હુ જોઈન અસ ધીસ વિડીયો. વન્સ અગેન હેપી ન્યુ યર. બધાને નવા વર્ષની શુભકામનાઓ અને તમારું નવું વર્ષ ખૂબ સરળ રીતે પસાર થાય અને અભ્યાસમાં ખૂબ ધ્યાન આપો એન્ડ યુ ગેટ મોર અચીવમેન્ટ એન્ડ યુ ગેટ મોર પર્સન્ટેજ ઇન યોર એક્ઝામ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ના વી વિલ સ્ટાર્ટ અવર ન્યૂ વિડીયો ઓફ ધીસ યુનિટ નંબર 2, ડેન્ટલ તે હેલ્થ. ઇન લાસ્ટ લેક્ચર વી હેવ કમ્પ્લીટેડ ડૉક્ટર શર્મા સેઇડ વોઝ યોર ડિયર. નાવ ટુડે વી સ્ટાર્ટ ધીસ વિડીયો. સોનિયા સેઇડ પૂજા તે વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ લો ફર્સ્ટ એર કેસ. ત્યાંથી મિત્રો આપણે શરૂ કરીશું આજે આ વિડીયોની અંદર. ગયા વિડીયોમાં વોશ યોર ડિયર સુધી આપણે મિત્રો ચડાવ્યું હતું, બરાબર. આજે મિત્રો અહીંથી આપણે શરૂ કરવાનું છે. તો ચાલો આપણે આ વિડીયોની અંદર મિત્રો આપણે આગળ વધીએ. મારું જ્યાં જ્યાં કર્સર જે ચેન્જ થાય ને ત્યાં મિત્રો ખાસ ધ્યાન આપજો, જેથી તમને એ સ્પેલિંગ છે એ તમને ખ્યાલ આવે મિત્રો, બરાબર છે. ચાલો નાવ સ્ટાર્ટ અવર વિડીયો. સોનિયા સેઇડ પૂજા વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લીપ્ડ ઓફ અ સ્ટેર કેસ એન્ડ સી હેઝ સમ તે ફ્રેક્ચર તે ટીથ. વોટ શુડ સી ડુ? હવે સોનિયા જે છે મિત્રો એ ડૉક્ટર શર્મા કે જે પોતે ડેન્ટિસ્ટ છે, એ ડેન્ટિસ્ટને સોનિયા છે એ પોતે પ્રશ્ન કરે છે કે પૂજા વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લીપ્ડ ઓફ અ સ્ટેર કેસ એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર તે ટીથ. પૂજા જે છે એ સોનિયાની ફ્રેન્ડ છે મિત્રો. વન ઓફ માય ક્લાસમેટ, ક્લાસમેટ એટલે કે ક્લાસરૂમની અંદર ભણતા એ જે સ્ટુડન્ટ છે અને એમાં એમના જે મિત્રો છે એમાંની એક આ ફ્રેન્ડ પૂજા સોનિયાની. સ્લીપ્ડ એટલે લપસી જવું, સરકી જવું. અને સ્લીપ્ડ ઓફ અ સ્ટેર કેસ, સ્ટેર કેસ એટલે દાદરો, બરાબર છે, અથવા તો સીડી કે દાદરા પરથી એ પોતે સ્લીપ થઈ ગઈ. અને સમ તે ફ્રેક્ચર, ફ્રેક્ચર એટલે કે હાડકાઓનું કચુંબર થઈ જવું, હાડકાઓ છે ભાંગી જવા, એને મિત્રો ફ્રેક્ચર કહેવામાં આવે છે. તીથ એટલે કે દાંત, પણ અહીંયા દાંતમાં ફ્રેક્ચર થઈ જવું એટલે કે દાંત છે ભાંગી જવું, આવો અર્થ થાય છે. હવે મિત્રો આપણે એનું ગુજરાતી સમજીએ તો સોનિયા સેઇડ પૂજા વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ ઓફ સ્ટેર કેસ એન્ડ સી હેઝ તે સમ તે ફ્રેક્ચર તે થઈ થયો. કે મારા જે ક્લાસમેટ છે કે જેનું નામ પૂજા છે, એ પૂજા એ દાદરા પરથી એ પોતે સ્લીપ થઈ ગઈ હતી, સી એસ સમ તે ફ્રેક્ચર થતી હતી, અને તેથી તેણીને એમ કહેવાય ને કે દાંતનું ફ્રેક્ચર આવ્યું એટલે કે દાંત છે એ તૂટી ગયો અથવા ભાંગી ગયો છે. વોટ શુડ સી ડુ? તો તેણીએ શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેડ વેલ, સારું, સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. ડેન્ટિસ્ટ એટલે કે દાંતનો ડૉક્ટર, બરાબર, કે જે દાંતના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય એને ડેન્ટિસ્ટ કહેવામાં આવે છે. કન્સલ્ટ એટલે કે મુલાકાત લેવી, મુલાકાત લેવી અથવા તો ડૉક્ટરને મળવું કોઈ બીમારી સબબ, તો એને કન્સલ્ટ કહેવાય છે. નીડ એટલે જરૂરિયાત, બરાબર છે. તો ડૉક્ટર શર્મા સેઇડ વેલ, સારું, સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તો ડૉક્ટર શર્માએ સોનિયાને કીધું કે પૂજાએ એ કોઈ સારા ડૉક્ટરને અથવા તો ડેન્ટિસ્ટને છે એની મુલાકાત લેવી એ આવશ્યક છે. આફ્ટર એક્ઝામિન હર ટીથ, કે એના દાંતની બરોબરની તપાસ થયા પછી. એક્ઝામિન એટલે તપાસ કરવી. ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યોર તે કમ્પોઝિટ તે ફિલિંગ મટીરિયલ્સ. કે પછી જે દાંતના ડૉક્ટર છે એ પોતે જ્યારે દાંતની બરોબરની એ તપાસ કરશે ત્યાર પછી એ ડેન્ટિસ્ટ સજેસ્ટ, સજેસ્ટ એટલે કે સૂચન કરશે અથવા તો કંઈ સજેશન કરશે, સૂચન કરશે, સલાહ આપશે, કે ત્યાર પછી ડૉક્ટર જે છે એ પેશન્ટને એમ કહેવાય ને રિસ્ટોરેશન, રિસ્ટોરેશન એટલે કે પુનઃ યોગ્ય જગ્યાએ દાંતની ગોઠવણી કરવી, એ રિસ્ટોરેશન કરશો ઓફ ધ ટીથ વિથ લાઇટ તે ક્યોર કમ્પોઝિટ ફિલિંગ તે મટીરિયલ. મિત્રો તમને ખબર હોય ને તો જ્યારે દાંત છે આપણો એ તૂટી ગયો હોય અથવા તો એ નીકળી ગયો હોય તો ઘણી વખત આપણે સિમેન્ટ ભરાવતા હોઈએ છીએ. આપણી સાદી ભાષામાં કહીએ તો, ડૉક્ટરની ભાષામાં સિમેન્ટ ન કહેવાય, એ ડૉક્ટરની ભાષામાં એ જે આપણે સિમેન્ટ ભરાવીએ છીએ
બરોબર, તો એને મિત્રો કહેવાય છે લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. બરોબર, એનું એ લિક્વિડ બધું ભેગું કરી અને એ લોકો એક સિમેન્ટ જેવું, કોન્ક્રીટ જેવું બનાવતા હોય છે અને એ આપણા દાંતની વચ્ચે એ લગાવતા હોય છે. તો મિત્રો એનું ગુજરાતી છે એ કરવાનું હોતું નથી, પરંતુ આપણે એનું એ જ રાખવાનું હોય છે. એટલે પોતે કહે છે ડૉક્ટર શર્મા કે એને કોઈ સારા ડૉક્ટરને મળવું જોઈએ અને ત્યાં જઈને એ દાંતની એને બરોબર એ યોગ્ય જગ્યાએ ગોઠવણ છે એ આ લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલનો ઉપયોગ કરી અને દાંતને યોગ્ય જગ્યાએ એ રિસ્ટોર કરી દે છે. સોનિયા સાઈડ ઓકે, બરોબર છે. આઈ હેવ અનધર તે ફ્રેન્ડ નેમ તે ધાર. અને સોનિયાએ કીધું બરોબર છે સાહેબ, પરંતુ મારી પણ એક બીજી ફ્રેન્ડ છે કે જેનું નામ ધારા છે. સી હેઝ તે અન ઇવન તે ગ્રોથ ઓફ ધ ટીથ. કે મારી એક ફ્રેન્ડ છે ધારા, અન ઇવન એટલે કે અયોગ્ય રીતે, અન ઇવન એટલે શું થાય છે, અયોગ્ય રીતે ગ્રોથ એટલે કે વિકાસ પામવો, ઓફ ટીથ કે એમના જે દાંત છે એનો વિકાસ જે છે એ અયોગ્ય રીતે થયો. તમે ઘણા બધા બાળકોને મિત્રો જોયા હશે કે જેમના દાંત છે ને એ વાંકા ટેડા હોય, ઊંચા નીચા હોય, એક દાંત બારોબાર હોય તો એક અંદર હોય દાંત, બરાબર. તો એને શું કહેવાય છે, અનઇવન ગ્રોથ ઓફ ટીથ કહેવાય છે. હર ટીથ તે આર નોટ પ્રોપરલી તે ગ્રોથ, પ્રોપરલી એટલે યોગ્ય રીતે, બરાબર છે. ટૂથ એટલે દાંત અને ટૂથનું અહીંયા બહુવચન થાય છે ટીથ, બરાબર છે. તો હર ટીથ આર નોટ તે પ્રોપરલી ગ્રોન કે એના જે દાંત છે યોગ્ય રીતે એ એનો વિકાસ છે અથવા તો એ યોગ્ય રીતે છે એ એનો વિકાસ છે થયો નથી અથવા યોગ્ય રીતે ઉગા નથી. સી ફીલ્સ વેરી તે એમ્બ્રેસ્ડ એટ ટાઈમ્સ. અને એ સી ફીલ્સ, ફીલ એટલે કે અનુભવ અથવા તો લાગવું, વેરી તે એમ્બ્રેસ્ડ એટ ટાઈમ્સ. અને ખાસ કરીને એટલે આની અંદર આપણે મિત્રો જોઈએ તો કે સી ફીલ્સ વેરી તે એમ્બ્રેસ એટ ટાઈમ્સ, કે સી ફીલ, ફીલ એટલે અનુભવ, વેરી એમ્બેરેસ્ડ, એમ્બેરેસ્ડ એટલે કે સંકોચ અનુભવ, શરમ અનુભવવી, એટ અ ટાઈમ્સ એની એડવાઇસ ફોર હર. એટલે સોનિયાએ ડૉક્ટર શર્માને તેની બહેનપણી જે ધારા છે એના વિશે પૂછ્યું, મારી એક બહેનપણી છે કે જેના દાંત જે છે એ ઊંચા નીચા છે, બરાબર છે, એનો વિકાસ જે છે દાંતનો ઊંચા નીચો થયો છે, તો હરથી થાર નોટ પ્રોપરલી ગ્રોન અને તેના દાંત છે યોગ્ય રીતે એક સરખી રીતે સીધી હરોળમાં એ ઉગા નથી અને એને ખૂબ જ સંકોચ થાય છે, ઘણી બધી શરમ આવે છે એમને. એની એડવાઇસ ફોર હર કે શું એમના માટે કોઈ સલાહ છે, કોઈ સૂચન છે કે ડૉક્ટર સાહેબ, ડૉક્ટર શર્મા સાહેબ, નો વન તે શુડ ફીલ તે એમ્બેરેસ્ડ એબાઉટ ફિઝિકલ તે ડિફોર્મિટી. એ ડિફોર્મિટી, ડિફોર્મિટી એટલે શું મિત્રો, તો કે શારીરિક ખોટખાપણ. શું થાય છે, શારીરિક ખોટખાપણ, ડિફોર્મિટી એટલે શારીરિક ખોટખાપણ, ફિઝિકલ એટલે કે શરીરને લગતું, બરાબર. એમ્બેરેસ્ડ એટલે કે સંકોચ અનુભવો, શરમ અનુભવવી, બરાબર. તો નો વન તે શુડ ફીલ તે એમ્બેરેસ્ડ એબાઉટ ફિઝિકલ તે ડિફોર્મિટી, કે ભાઈ શારીરિક ખોટખાપણ જે શરીરમાં હોય તો એના કારણે કોઈએ પણ, નો વન એટલે કે કોઈએ પણ એમ કહેવાય ને કે સંકોચ કે શરમ અનુભવવી જોઈએ નહીં. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો, હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. અને ડૉક્ટરે કીધું, ડૉક્ટર શર્માએ, કે ભાઈ એના દાંત જે છે એ ઊંચા નીચા છે, બરાબર છે, અને યોગ્ય એ રીતે એના દાંત છે એ વિકાસીનો ન પામ્યો હોય તો એવા જે સ્ટુડન્ટ હોય, એવા જે વ્યક્તિ હોય, પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ બાળક હોય, તો એવા જે પ્રોબ્લેમ ધરાવતા બાળકો છે કે જેને શારીરિક આવી દાંતની ખોટખાપણ છે, તો એવા બાળકોને ક્રાઉડિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, ક્રાઉડિંગ. આમ તો ક્રાઉડ એટલે ટોળું થાય, બરાબર છે, પણ અહીંયા ટોળું નહીં, પરંતુ દાંત છે ઊંચા નીચા જ્યારે તમને કહેવામાં આવતા હોય તો એવા ખોટખાપણ ધરાવતા બાળકોને ક્રાઉડિંગ કહેવાય છે મિત્રો. અહીંયા નાવ હવે ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધ પ્રોબ્લેમ તે ઓલસો. હા, એનો પણ પ્રોબ્લેમ એટલે સમસ્યા, સોલ્યુશન એટલે નિવારણ, કે એ સમસ્યાનું પણ નિવારણ છે અહીંયા, બરાબર.
the patient has to go the for an orthodontic. બરોબર છે કે એવા જે પેશન્ટ હોય તો એવા પેશન્ટને ઓર્થોડોન્ટિક પાસે જવું પડે, એટલે કે ખાસ કરીને જે દાંતના સ્પેશિયાલિસ્ટ હોય અને દાંતના જે એમડી હોય કે જે દાંત ઉપર એને એમડી થયા હોય, માસ્ટર પ્રાપ્ત ડિગ્રી ધારણ કરી હોય એવા જે ડૉક્ટર હોય એમની પાસે એને જવું પડે અને એમની પાસે જઈને એમને ઓર્થોડોન્ટિક તે ટ્રીટમેન્ટ અને એમને ઓર્થોડોન્ટિક તે ટ્રીટમેન્ટ સે કરાવવી પડે. બરાબર છે? તો એવા ડૉક્ટર પાસે જઈ અને એમને ત્યાં સારવાર લેવી પડે. ધ બ્રેસિસ તે વિલ બ્રિંગ ધ હર્તીથ ઇન પ્રોપર તે એલાઇનમેન્ટ. એલાઇનમેન્ટ એટલે શું મિત્રો? તમને ખબર હોય ને મિત્રો, તો આપણે ફોરવ્હીલ ગાડી હોય આપણી પાસે, કે આપણા પરિવારમાં કોઈ પણ આપણા અંકલ પાસે છે, બરાબર છે, તો સ્વાભાવિક છે કે આપણા બ્રધર પાસે સિસ્ટર પાસે ફોરવ્હીલ હોય તો આપણે ઘણી વખત એ ગામડા ગામમાં આપણે જતા હોઈએ અને પાછા રિટર્ન ગામડામાંથી આવીએ, રસ્તો રફ હોય તો મિત્રો આપણી ફોરવ્હીલ ગાડીના આગળના બે વ્હીલ અને પાછળના બે વ્હીલ, બરાબર, એ ચારે ચાર વ્હીલનું એલાઇનમેન્ટ એ આપણે કરાવવું પડતું હોય છે. નહીતર જો એ ન કરાવીએ તો સ્વાભાવિક છે કે મિત્રો આપણા ટાયર છે એ ઉતરી જાય અને ટાયર છે એ મૂંગા પડે, એટલે એલાઇનમેન્ટ છે મિત્રો આપણે કરાવવું જ પડતું હોય છે. તો કહેવાનો મતલબ એલાઇનમેન્ટ એટલે શું? તો કે ચારે ચાર વ્હીલને સીધી લીટીમાં રાખવા, એમ દાંતને પણ સીધી હરોળમાં ગોઠવવા, એટલે કે યોગ્ય દિશામાં દાંતને ગોઠવા, એને કહેવાય છે એલાઇનમેન્ટ. બરાબર છે મિત્રો? તો અહીંયા એ જે બ્રાસિસ, બ્રાસિસ એટલે શું મિત્રો? તો કે એની અંદર આપણે જે દાંતમાં રિંગ પહેરાવીએ છીએ એને બ્રાસિસ કહેવાય છે. કે ધ બ્રાસિસ તે વિલ બ્રિંગ ધ હર્તીથ ઇન પ્રોપર ધ એલાઇનમેન્ટ. તો એ કે એને બ્રાસિસ કરાવવું પડશે. તમે મિત્રો ઘણી વખત ઘણા બાળકોને, પછી છોકરો હોય કે છોકરી હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બરાબર, ઘણી વખત તમે દાંતમાં જોતા હશો ને તો એને ઘણી વખત એક તાર ફિટ કરેલો હોય છે ઊંચા નીચો. તો મિત્રો એ તાર જે છે ને એ તારને કહેવાય છે બ્રાસિસ. સમજાણું? તો એ બ્રાસિસ તમારે એક ફિટ કરાવવું પડે. એમ ડૉક્ટર શર્માએ સોનિયાને કીધું કે તારાને કહેજો કે એ સારા ડૉક્ટરને ત્યાં મળે અને એમની પાસે એ સારવાર લે, તો જ એમને એના યોગ્ય દિશામાં એના તાર છે એ ગોઠવાઈ જશે. એ કે ચાલો મિત્રો, ત્યાર પછી આપણે આગળ વધીએ. જો મિત્રો ચિત્રમાં પણ બતાવવામાં આવ્યું છે, જો તમે તમને દેખાતું હશે, દેખાય છે મિત્રો, જો આ છે ને રિંગ છે, તો આને બ્રાસિસ કહેવાય છે. શું કહેવાય છે? જે મારું કર્સર ફરે છે ને એ તમે જોશો, તમને ખ્યાલ આવશે મિત્રો. અહીંયા જો આ દાંતની વચ્ચે કાળું ટપકું છે, અહીંયા કાળું ટપકા જેવું છે, આ રિંગ છે આખી, તો એ જે રિંગ હોય એને કહેવાય છે બ્રાસિસ. ચાલો મિત્રો ત્યાર પછી આગળ વધીએ. બરાબર? સોનિયા સે, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? સોનિયાએ કીધું, શુડ આઈ આસ્ક હર, કે હું એમને પૂછીશ, મારે એને પૂછવું જ જોશે ટુ સી યુ, કે તમને મળવા માટે એ આવે અથવા તો તમને મળે, તમારી મુલાકાત લે. એ તારાને હું એવું કહીશ કે એ તમારી મુલાકાત લે. કે ડૉક્ટર શર્મા સે, નો, નહીં, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. કે નહીં, મારી પાસે નહીં, હું તો MBBS છું માત્ર, સમજાણું, મારી પાસે નહીં, પરંતુ એમને ઓર્થોડોન્ટિસ્ટ પાસે જ એને મળવું પડશે, કે જે MD હોય દાંતના, કે જે દાંત ઉપર બહુ ઊંડાણપૂર્વક જેને અભ્યાસ કર્યો હોય, બરાબર, એવા વ્યક્તિને જ એને મળવું પડશે. અને એવા જે ડૉક્ટર હોય એ ડૉક્ટરને કહેવાય છે ઓર્થોડોન્ટિસ્ટ. એમની જ એ સલાહ સૂચન અને એમનું જ માર્ગદર્શન પોતે લે અને એમને જે પોતે મુલાકાત લે. સોનિયા સે, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. થેન્ક યુ એટલે કે તમારો આભાર, વેરી મચ એટલે ખૂબ જ, ફોર યોર વેલ્યુએબલ સજેશન, કે તમારું ખૂબ જ વેલ્યુએબલ એટલે અતિશય કિંમતી, મૂલ્યવાન, અને સજેશન એટલે કે સૂચન, કે તમારું અતિશય મૂલ્યવાન એ ખૂબ, એમ કહેવાય ને કે તમે જે સૂચન અમને કર્યા છે, માહિતી આપી છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, એમ સોનિયા છે ડૉક્ટરને કહે છે. ઇન્ડીડ, ડેન્ટલ તે સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. જરૂરી, ઇન્ડીડ એટલે શું થાય મિત્રો? જરૂરી, કે ઇન્ડીડ તે ડેન્ટલ તે સાયન્સ એટલે કે દાંતનું જે વિજ્ઞાન છે, ડેન્ટલ સાયન્સ એટલે શું થાય? તો કે દાંતનું જે વિજ્ઞાન છે હેઝ એડવાન્સ્ડ અ લોટ, અને ખાસ કરીને ઇન્ડીડ તે ડેન્ટલ તે સાયન્સ તે હેઝ એડવાન્સ અ લોટ. કે ભાઈ દાંતનું જે વિજ્ઞાન છે
એ ખરેખર ખૂબ જ આગળ પડતું છે. એડવાન્સ એટલે શું મિત્રો? તો કે આગળ પડતું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ, કે આઈ વિલ આસ્ક હર કે હું તેણીને એટલે કોણ મિત્રો? તો કે ધારા, કે હું ધારાને એવું પૂછીશ કે ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ, કે ભાઈ ધારાને હું એવું કહી દઈશ કે એ ઓર્થોડોન્ટિસ્ટને એ પોતે મુલાકાત લે, એમની સલાહ સૂચન લે અને એ પ્રમાણે આગળ વધારે. અને શું વંચાય મિત્રો? નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ બીકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ અ વેરી યુઝફુલ ધ ટોપિક. હવે સોનિયા જે છે ડૉક્ટરને પોતે એવું કહે છે, આઈ એમ થિંકિંગ કે હું એવું વિચારી રહી છું કે ટુ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ, કે હું ડેન્ટલ હેલ્થ ઉપર એક પ્રોજેક્ટ બનાવી શકે. સોનલ બીકોઝ કારણ કે વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ, કે વિજ્ઞાનમાં હું વિજ્ઞાન વિષયમાં હું એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છું અને પ્રોજેક્ટ જે છે એન્ડ આઈ થિંક તે ધીસ ઇઝ અ વેરી યુઝફુલ તે ટોપિક, અને આ ટોપિક જે દાંતનો છે એ ખૂબ જ ઉપયોગી છે એટલા માટે હું દાંતનો એક પ્રોજેક્ટ બનાવીશ સાહેબી કે. ડૉક્ટર શર્મા સઈદ, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ, કે જો તારે કોઈ પણ જરૂરિયાત હોય, માર્ગદર્શનની જરૂરિયાત હોય, દાંતને લગતું તું પ્રોજેક્ટ જે કંઈ બનાવતી હોય એમાં મારી કંઈ પણ જરૂરિયાત હોય તો 100% તું મને ઇન્ફોર્મ કરજે અથવા તો મને જણાવજે, હું તને માર્ગદર્શન પૂરું પાડી શકે. સોનિયા સાહેબ, ઇટ્સ સો નાઇસ ઓફ યુ, કે શું ખૂબ ખૂબ સરસ સાહેબ. ડૉક્ટર શર્મા સાહેબ, યુ આર વેલકમ, હું તને આવકારું છું. બરાબર મિત્રો, અહીંયા આપણો યુનિટ છે એ પૂર્ણ થાય છે, જાહેર કરવામાં આવે છે મિત્રો. અને ખાસ કરીને એ તમે જ્યારે આ યુનિટ છે એ બરાબર સમજી ગયા હોય બરાબર મિત્રો, તો 100% એની સ્ટોરી લખવાનો પ્રયત્ન કરજો તમારા લેસનની અંદર. અને ખાસ કરીને આની અંદર જે શબ્દાર્થ આપ્યા છે મિત્રો, કે જે મેં શબ્દાર્થ સમજાવ્યા છે એ શબ્દાર્થ પણ એ તમારી ફેરબુકમાં લખવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને તમારું એ થોડુંક ઇંગ્લિશની અંદર ઇમ્પ્રુવમેન્ટ થાય, ટ્રાન્સલેશન કરતાં તમે શીખો મિત્રો. આ હેતુથી આપણે એક PDF ઉપર ભણાવવાનો પ્રયત્ન મિત્રો કર્યો છે, કે જેની પાસે કોઈ પણ સ્ટુડન્ટ પાસે કદાચ માની લો કે ટેક્સ્ટ બુક ન હોય તો પણ એ પ્રશ્ન ન થાય મિત્રો. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પણ આપણે એક નવા યુનિટ સાથે ફરીથી તમને મળીશું. બરાબર છે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત. આવજો મિત્રો, સૌ વિદ્યાર્થી મિત્રોને ફરીથી નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન, અને નવું વર્ષ તમારા માટે ખૂબ સરસ રીતે જાય, ખૂબ પ્રગતિ કરો બરાબર એવી શુભકામના. આવજો મિત્રો.